શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ભક્તો વ્રત રાખતા હોય છે. ભક્તો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસને લઈને ખાસ કરીને ફરાળી વસ્તુઓની માંગમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે જામનગરમાં એક એવું સ્થળ આવેલું છે જ્યાં ફરાળી પેટીસથી માંડીને ફરાળની અવનવી આઈટમો મળે છે અને આ ગરમા ગરમ વસ્તુઓનો આનંદ માણવા લોકો અહીં મુલાકાત લે છે. અજયભાઈ સોલંકી, અમે અહીંયા છે ને સંતોષી રસ ડિપોમાં અમે આવી છીએ 8-10 વર્ષ કે લેવા આવી છીએ. ફરાળી ચિપ્સ કચોરી અમને સંતોષપૂર્વક બહુ મજા આવે છે. ખાવાની વસ્તુ એક નંબર હોય છે. આ લોકોનો ધંધો 70 વર્ષ પહેલાં રસનો હતો અને 35 વર્ષથી આ ફરાળી આઈટમનો જે તે એક સારામાં સારી ક્વોલિટી વાપરાય છે અને સારામાં સારું બનાવે છે. અમને સંતોષપૂર્વક મજા આવે છે. અમે અહીંયા 8-10 વર્ષ ત્યાં લેવા આવી છીએ આ વસ્તુ અને એ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી વાપરાય છે. મારું નામ અતુલ હસમુખભાઈ ચાંદરાજ. અમે આ ફરાળી આઈટમ છેલ્લા 35 વર્ષ ત્યાં બનાવી છીએ. એ શ્રાવણ મહિનાના હિસાબે તાપથી અતિશય દે છે અને અમારો મેઇન રસનો ધંધો હતો 70 વર્ષ પહેલાંનો. એના પછી એ ફરાળી આઈટમ ચાલુ કરી દીધી છે. ફરાળની પાર બલાનમાંના મંદિરની બાજુમાં છે. હજી વર્ષો જૂની જગ્યા છે. અને અમારા ઘર ટોટલ 6 આઈટમ છે. એમાં 3 આઈટમ ગરમ આવે છે, 3 આઈટમ ઠંડી આવે છે. એમાં સૌથી વધારે ફેમસ છે અમારી કચોરી, ચીપ્સ ને કટલેટ ને દહીંવાળા. 4 આઈટમ અતિશય ફેમસ છે. બધાનો ભાવ સેમ જ છે, 40 રૂપિયા પ્લેટ છે. અને કટલેટ કચોરી ચીપ્સ છે એ 400 રૂપિયા કિલો છે. અને બાકી બધી આઈટમ છે એ પ્લેટ ઉપર આવે છે. 40 રૂપિયા પ્લેટનો ભાવ છે. આમાં મેઇન અત્યારે તો શ્રાવણ મહિનો છે એટલે ઓછામાં જ 10-12 માણસોનો સ્ટાફ છે. હું, પપ્પા, પછી મારા ઘરના બધા ભેગા થઈને અત્યારે અમે શ્રાવણ મહિનાનો અતિશય ટ્રાફિકના હિસાબે બધા ફરતીના ધ્યાન નહીં છે. અત્યારે ટ્રાફિક અહીં શરૂઆત થઈ છે તો ટ્રાફિક સારો અત્યારે મળે છે ઘરાક લોકોનો. અને ધીમે ધીમે જેમ ટાઈમ જશે એમ ધીમે ધીમે ટ્રાફિક વધતો જશે. શરૂઆત તો મેં ને પપ્પાએ બે હારે જ કહી દીધી આજ 35 વર્ષ પહેલાં. અને અમારી તમામે તમામ આઈટમમાં ક્યાંય તપકીરનો ઉપયોગ નથી થતો. અમે સ્પેશિયલ ફરાળી આઈટમ જ બનાવી છીએ. સાદી આઈટમ એટલે અમે કોઈ પણ જાતની કંઈ રાખતા નથી. તપકીર અમે પહેલાં વાપરતા હતા, પણ છેલ્લા 10 વર્ષથી અમને ખબર પડી કે તપકીર નથી આવતી ફરાળમાં. એટલે અમે 10 વર્ષ ત્યાં છેલ્લે તપકીર બંધ કરી દીધી છે. અમારી એકે આઈટમમાં ક્યાંય તપકીરનો ઉપયોગ નહીં. જામનગરના તળાવની પાળ નજીક આવેલ બાલા હનુમાન મંદિર પાસે આ સંતોષી ફરાળી સેન્ટર આવેલ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરાળ માટે આવતા હોય છે. ત્યારે શ્રાવણ મહિનો ઉપરાંત તહેવારોના સમયગાળા દરમિયાન સૌથી વધુ લોકોની અહીં ભીડ જામતી હોય છે.